તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાની રૂપિયા 35 લાખની ગ્રાન્ટમાંથી સુવિધાયુક્ત એમ્બ્યુલન્સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા એક ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેમાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના મુખ્ય રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહજી ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં તળાજા વિસ્તારની જનતાની સેવા અર્થે ધારાસભ્ય કનુભાઈ બારૈયાની ગ્રાન્ટમાંથી રૂપિયા 35 લાખના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનતા જનાર્દનની ઉપસ્થિતિમાં લોકોની સેવા અર્થે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માટે એક ગૌરવ કહી શકાય એવું વિરલ વ્યક્તિત્વ અને જેમને સમાજ, લોકો અને રાષ્ટ્રની સેવામાં કોંગ્રેસ જિંદાબાદ કોંગ્રેસ કરતલ ધ્વનિથી આ કાર્યક્રમમાં એ દીપ પ્રાગટ્યમાં આપ સૌમાં એ માનવતાની, એ સ્વાસ્થ્યની અને સુવિચારોની એક દીપ એ જ્યોતિ સદાય પ્રજ્વલિત રહે એ માટે આજના દીપ પ્રાગટ્યમાં જોડાયેલા દરેક મહાનુભાવો સાથે આપ સૌ મનોમન તો જોડાયા છો અને આપણા સમાજસેવી અને પરોપકારી મનુષ્ય જે સમાજ સેવામાં જોડાય અને આપણા વિસ્તારના વિકાસ માટે, લોકોની સેવા માટે પોતાનું વિશેષ યોગદાન આપી રહ્યા છે તો ખરેખર એની અંદર આપણો પણ વિકાસ થાય. વિશેષ સમય નહીં લેતા વિનંતી કરું નાનું ભાઈ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો. અમને તો કેર લાગે છે કલાકારોને, લેર જેને લાગતી હોય ભલે લાગે, અમને કેર લાગે છે. પ્રોગ્રામ કરેશ બોલા વાતને તો વર્ષો થઈ ગયા પણ હજી એની પરંપરાને, એના સંસ્કારને વંદન કરવા પડે. સાહેબ એ મંદિરની લાઈન હતી એની વચ્ચે આવીને સાહેબ ઉભારી ગયા. યુવરાજ ભારત માતા કી, ધર્મેન્દ્રસિંહ ત્રાપજ સરપંચશ્રી અને અમારે અશોકસિંહભાઈ એકેભાઈ એપી એપી સરવિયા સાહેબ અહીંયા છે. માતા કી, ભારત માતા કી. આ ધારાસભ્ય અને સારાસભ્યની વાત કરતો હતો ને, જ્યાં સુધી અમુક વ્યક્તિ ગાદી ઉપર બેઠા હોય પછી ચાહે ગણગણાટથી આપણે જગદીશભાઈ ઠાકોરનું સન્માન વધારશું. સન્માન થયા છે એમનું પણ તળાજાની જનતા વતી, ધારાસભ્ય શ્રી વતી અને નિમંત્રક હિરેનભાઈ ત્રિવેદી પ્રમુખ શ્રી તળાજા શહેર કોંગ્રેસ કનુભાઈ. કેમ કે ગામડામાં કોઈ હોય તો એને હોસ્પિટલે પહોંચાડીએ નહીં તો હોસ્પિટલ ગમે એટલી સારી હોય એનો મતલબ શું? અને તમને ઘણા બધાને અનુભવથી ખ્યાલ હશે કે 5-10 મિનિટનો ફરક પડે અને દર્દીનો જી. સંજયસિંહજી સરવૈયા પ્રમુખ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ભાવનગર આશી વચન પણ આપણે મળવાના છે. પરમ પૂજ્ય સંજય સિંહ ધરા બાપુ ગણપતિ બ્રહ્મચારી જગ્યા ગોપનાથ મહાદેવ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેંક ભાવનગર, પ્રતાપભાઈ મોવ પૂર્વ પ્રમુખશ્રી ભાવનગર જિલ્લા પક્ષી પંચ મોરચો. કનુભાઈ બારૈયાની ગ્રાન્ટમાંથી આ વિસ્તારની જનતાની સુખાકારી માટે જે એમ્બ્યુલન્સ લોકાર્પણનો આટલો સરસ મજાનો કાર્યક્રમ, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ, આપણા વિસ્તારનું ખૂબ જૂનું નામ કે જેનું યોગદાન માત્ર ભાવનગર નહીં પણ આખા ગુજરાતમાં છે અને હવે દેશની સેવા કરવા માટે તત્પર રહીને જેવો કાર્ય કરી રહ્યા છે એવા રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગતિ સતત દરેક માટે આગળ ને આગળ વધે. આ તો લાલચ આપી આપીને વાત કરવાની વાત જે ચાલે છે એ વાત આપણને ભારે નુકસાન કરતા છે. આજે તળાજાની પવિત્ર ભૂમિમાં એવા માનવંત મહેમાન શ્રીઓ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એકવાર ભારત માતાની જે જયકારથી આપણે આગળ વધવું છે ત્યારે જોર જોર થી, કારણ કે એવું કાર્ય થઈ રહ્યું છે મિત્રો, ખાલી આમાં એક જિંદગીનો સવાલ હોય છે. સમયસર માણસ ન પહોંચે તો એના પરિવારથી દૂર.